જય સ્વામિનારાયણ. તો ઘણા લોકોએ આના ઉપર શોધ સંશોધન વિચારો કર્યા, પણ એમાંથી ખાસ અમુકના નામ અને કાર્યને આપણે જોવા જોઈએ. તો વર્જિનિયા યુનિવર્સિટીના ઇયાન સ્ટીવન્સન નામના પ્રોફેસર, એમને થયું કે ખરેખર પુનર્જન્મ છે. જાણે એણે એના માટે ભેખ લીધો અને એણે 3000 કિસ્સાઓ એવા મળી ગયા કે જે બાળકોને એના પૂર્વ જન્મની પૂરેપૂરી યાદ હતી. એને જે એડ્રેસ આપ્યા, જે માતા પિતાના ભાઈઓના બહેનોના મૃત્યુની જે ઘટનાઓ એ બધું વર્ણન કર્યું, એ પ્રદેશોમાં તે ગયા, એમને મળ્યા, એમના સંબંધીઓને પણ મળ્યા, ઓળખી બતાવ્યા, ઘટનાઓ ઘટી, આ બધું જ એમણે કહ્યું. અને એવા 3000 કિસ્સાઓ ઇયાન સ્ટીવન્સને સંગ્રહિત કર્યા. એમાંથી સુપરમોસ્ટ 20 કેસીસ સજેસ્ટિવ ઓફ રીઇન્કાર્નેશન, પુનર્જન્મને નિર્દિષ્ટ કરતા એવા 20 કિસ્સાઓનો સંગ્રહનું એક પુસ્તક બહાર પાડ્યું. હલચલ મચી ગઈ. આમાં તો સ્પષ્ટ પુનર્જન્મ બતાવે છે. અને પ્રોફેસર છે, બહુ જ વિચારી, બહુ જ તપાસીને લખ્યું છે. કોઈ દંતકથા અને કર્ણોપકર્ણ વાતો એમણે લખી નથી. અને યાન સ્ટીવન્સન પ્રોફેસર એટલે કે વેલિડ પર્સન કહેવાય, એટલે એની વાતને કોઈ ઉથાપી પણ ન શકે. પછી એમણે બીજું એક પુસ્તક લખ્યું, ચિલ્ડ્રન હુ રિમેમ્બર પ્રીવિયસ લાઈફ, એ બાળકો કે જેમને પૂર્વજન્મ યાદ કરે છે, પૂર્વજીવન યાદ કરે છે. ટોમ શ્રોડર નામનો એક પ્રોફેસર થયા, તો એમને આ પુસ્તકો વાંચ્યા, બધું જાણ્યું, તો સ્ટીવન્સનને મળવાનું બહુ મન થયું. એમને મળ્યા, એમણે જેટલો ઢગલો હતો એ બધું ટોમ શ્રોડરને આપ્યો કે લ્યો આ બધું છે. તો એમણે પાછું બધું રીચેક કર્યું તો એમને પણ એમાં તથ્યો લાગ્યા અને કે વાત બિલકુલ સત્ય છે આ. તો ટોમ શ્રોડરે પણ એક પુસ્તક લખ્યું, ઓલ્ડ સોલ્સ, પુરાતની અથવા તો સદગત આત્માઓ, એવું પુસ્તક એમણે લખ્યું. પુનર્જન્મ ઉપર આજે અમેરિકામાં વિદેશમાં ઘણા પુસ્તકો મળે છે. 81માં અમે પહેલી વાર અમેરિકા ગયા ત્યારે તો મને કંઈ બહુ ખાસ ખ્યાલ નથી, પણ 93માં અમે ત્યારે સાંભળેલું કે ઘણા પુસ્તકો પુનર્જન્મ ઉપર મળે છે. પણ ત્યારે કંઈ આપણે બહુ રસ દાખ્યો નહોતો, આપણે માન્ય છીએ તો એમાં શું એ જોવાનું. પણ ત્યારનું આ બધું મગજમાં હતું ખરું.